નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? ખ્યાતિ સ્ટોકમાં હું ખ્યાતિ જોશી ફરી એક વખત લાંબા સમય બાદ આપ સૌ દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમારા લોકો માટે પ્રાકૃતિક ખેતીની વધુ એક નવી શ્રેણી, નવી નક્કોર શ્રેણી સાથે હું આજે તમારી સમક્ષ હાજર છું. અને આજે આપણે પહેલો વિડીયો બનાવવા જઈ રહી તાલુકાના આંધી ગામના કિરીટ રતિલાલ પટેલ, એ ખેડૂતે શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતીની. આપણે જ્યારે નવી નક્કોર શ્રેણીની શરૂઆત કરીએ છીએ પ્રાકૃતિક ખેતીની, ત્યારે તેમની મુલાકાત માટે આવ્યા છીએ અને એમણે 3 વર્ષના અનુભવો જાણશું ને આજે તેમના ખેતરમાં શું છે તે જાણવાનો પણ પ્રયાસ કરશું. તો દર્શક મિત્રો, વિડીયોના અંત સુધી બનેલા રહેજો. અને હા દર્શક મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખ્યાતિ સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને પ્રાકૃતિક ખેતીના વિડીયો લગાતાર તમારા સુધી પહોંચતા રહે. આભાર. કિરીટભાઈ, ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે. અમે દર્શક મિત્રોને શરૂઆતમાં જ કહ્યું કે આજે આપણે પ્રાકૃતિક ખેતીની રસપ્રદ વાતો કરવાના છીએ અને તમારા 3 વર્ષના અનુભવો આપણે જાણવાના છીએ. તો તમે જણાવો કે આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવી, એમાં તમે 3 વર્ષ દરમિયાન લીધેલા ક્રોપ વિશે જણાવો અને તમારા અનુભવો જણાવો કે એમાં તમને કેટલો ફાયદો થયો 3જા વર્ષના રોટેશનમાં. હવે જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ હંધી, મારા 3 વર્ષના અનુભવમાં આજે હું તમને જણાવું કે પહેલા વર્ષે મેં 2020-21ની અંદર પાલેકરની શિબિર કરી, પછી આપણે ઘઉં બનાવ્યા, તે પછી આપણે બીજા વર્ષે હળદર બનાવી, પછી ડાંગર બનાવ્યું, પર્વત બનાવી, ભીંડાવળી બનાવ્યા. આ જોરદાર મારા પરિણામો આવ્યા છે. એની અંદર જે પાલેકરજી કહે છે કે 0 બજેટની અંદર આપણે ઘરે બધી દવાઓ બનાવી, એના જોરદાર પરિણામો આવ્યા છે છેલ્લા વર્ષે. એટલે અત્યારે ઉનાળાના સિઝનની અંદર ભીંડા બનાવ્યા હતા, પર્વત બનાવ્યા હતા. અમારા ગામમાં કોઈને એકે દિવસે 823 કિલો પર્વત નીકળ્યા નથી. મે મહિનાની અંદર આપણા 823 કિલો આ પ્રાકૃતિક ખેતીના બધા પ્રયોગોને લીધે લીધા છે અને રેકોર્ડ ઉત્પાદન લીધું છે. આપણે પ્રાકૃતિક ખેતીની અંદર પણ આપણે રેકોર્ડ બ્રેક ઉત્પાદન લીધું છે. મારા ભીંડા અને પર્વતનું મેં ટેસ્ટ કરાવ્યું SMC મહાનગરપાલિકાની અંદર, એમાં કોઈ પણ પ્રકારનો ઝેર આવ્યો નહીં. એટલે મેં એટલે છાંટી ઠોકીને આમ વટકે 7 ભીંડા વેચ્યા, 40 ના 250 ભીંડા અને 40 ના 250 પર્વત વેચ્યા. એટલે પ્રાકૃતિક ખેતીના જોરદાર પરિણામો છે અને હવે પછી આ જ અપનાવવું પડશે. કારણ કે આપણે રાસાયણિક ખેતીને લીધે આપણી જમીન બગડી છે. જંતુનાશક દવા, નિંદામનાશક દવા આપણી જમીનના એકદમ જે સૂક્ષ્મ જીવાણુ હતા બધાને આપણે નાશ કર્યા છે. ધીરે ધીરે આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો એના જોરદાર પરિણામો આવવાના છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, તમને લોકોને કહેવાનું કે આપણે 2 વર્ષ પહેલાં કિરીટભાઈનો તાજો પહેલા વર્ષનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો હતો પ્રાકૃતિક ખેતીનો. તેમાં આપણે તમને લોકોને હળદર દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. એમની જમીનમાં એમણે હળદરનો એક ક્રોપ લીધો હતો અને એક ડાંગરનો. તો એ વિડીયો જો તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક મૂકી આપીશ. તમે જોઈ શકો છો કે 1 વર્ષના અનુભવો તેમને કેવા હતા અને આ 3જા વર્ષના અનુભવો કેવા છે. તમને લોકોને જોવાની ખૂબ મજા આવશે. એટલે અંત સુધી વિડીયો સાથે બનેલા રહેજો. હવે આપણે આગળ ચર્ચા કરીએ. કિરીટભાઈ, આપણે તો તમારા અનુભવો જાણ્યા કે તમે આ પ્રાકૃતિક ખેતી અપનાવી અને સાથે સાથે ઓલપાડ તાલુકાની અંદર ઘણા બધા ખેડૂતોએ અપનાવી છે. આપણે અનેકોના વિડીયો બી બનાવ્યા છે અને ફરી એક વખત પાછી એક નવી સિરીઝની આપણે શરૂઆત કરી તમારા સાથેથી આજે વિડીયોની. તો મારે એ જાણવું છે કે તમે 3 વર્ષ પહેલાં જ્યારે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તમારું જે વળતર મળતું હતું, તમારી કેટલા વીઘા જમીન છે એ વિશે તમે ડિટેલમાં દર્શક મિત્રોને જણાવજો. તો એમાં મળતું વળતર અને અત્યારના તમને પ્રાકૃતિક ખેતીથી મળતું વળતર, બે વચ્ચેનો જે અંતર સમજાવશો તો ઘણા જે ખેડૂત મિત્રો છે જે લોકો જોડાવા ઈચ્છે છે આ ખેતીમાં, તો એ જોડાઈ શકે તમારા અનુભવોના આધારે. હવે મારી પાસે જે 8 એકર છે, એકરે 1,00,000 રૂપિયાનો ખર્ચો કરીએ અને આપણે ઉત્પાદન ગણીએ તો મારી પાસે 8-1 લાખનું ઉત્પાદન થતું હતું. તેની અંદર મારે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર આ પાછળ 3-4 લાખનો તો ખર્ચો જ થતો. બરાબર. એટલે બચતું એમાં કેટલું, અડધું બચતું. જ્યારે આ પ્રાકૃતિક ખેતીમાં આવ્યા ને તો આની અંદર 90% જેવું આપણી પાસે બચત થવા માંડી. એનું કારણ છે કે જે ખર્ચો છે આમાં 0 બજેટમાં ખર્ચો છે. કદાચ આપણે કોઈ વસ્તુ આપણે 0 બજેટમાં કરવી હોય કે ધતુરો લાવવા 8 થોડો ખર્ચો છે, જીવામૃત બનાવવું હોય તો આપણે ગોળ લાવવો પડે, બેસન લાવવું પડે, એનો થોડો ખર્ચો લાગે. બાકી ટોટલ નફો જેવું છે. તમારે 55 ઉત્પાદન વર્ષે એમ. એટલે આની અંદર કરવા જેવું છે. આ પ્રાકૃતિક ખેતી કરવા જેવી જ છે અને કરવું જ પડશે, હવે છૂટકો જ નથી. અને આ પ્રાકૃતિક ખેતી કરતા પહેલા જ્યાં રાસાયણિક ખેતી કરતા ને, તો હકીકત વાત કરું ને તો અમારી પાસે કશું બચતું ન હતું. પણ પ્રાકૃતિક ખેતીની અંદર જોયું તો આપણે જે પર્વત છે, ભીંડા છે, એમ જોયા જઈએ આપણે 8-10 ગુંઠા જે આપણે અત્યારે કેરમાં બેઠા છીએ, એ મારે 10 ગુંઠાની અંદર 153 કેજી મેં પાવડર કર્યો હતો મૂલ્યવર્ધન કરીને. એટલે
રાસાયણિક કરતા આની અંદર આપણે ખર્ચો કશું નથી, જે થાય તે આપણો નફો જ છે. દવા બને છે ઝીરો બજેટમાં, ખાતર બનાવવાનું છે જીવામૃત છે ઘન જીવામૃત, એટલે રાસાયણિક ખેતી અને આ પ્રાકૃતિક ખેતી નો આટલો ડિફરન્સ છે. તમે ગાય બાંધી છે? ગાય બાંધી છે, મારી પાસે ગાય છે. હા, એટલે તમને કેટલું જીવામૃત તમે બનાવો છો? જીવામૃત ના આપણે રીત બધાને ખબર જ છે, બરાબર છે. મારી પાસે બરડી છે અને બરડ નું બની શકે. ગાય ના જેમ ખૂંડ છે એના ખૂંડ ની અંદર જે દેવોનો વાસ છે, બરાબર છે, જેમ બરડ ની અંદર બી ખૂંડ, એટલે બરડ નું બી બની શકે અને ગાય નું બી જીવામૃત બની શકે, ઘન જીવામૃત બની શકે. ગાય ના પેશાબ અને ગાયના ગૌમૂત્ર માંથી આપણે બીજામૃત જે બીજ સંસ્કાર બી બની શકે અને ઘન જીવામૃત બી બની શકે. એક એકર 30 એકર તમે તમારી પાસે જમીન હોય ને, તમારી પાસે ફક્ત ને ફક્ત એક દેશી ગાય હોય તો 30 એકર જમીન બી ખેડાઈ શકે. બરાબર. અને તમે ગાય ક્યારે પાડી? ગાય તો મેં 3-4 વર્ષ પહેલા પાડી હતી. બરાબર. એટલે તમારે બહાર લેવા જવાની જરૂર નથી. જીવામૃત કેવું તમારે બનાવવું હોય તો ગાય ના આપણે દૂધ આપણે આપણા માટે ચાલે, પછી એના ખેતર માં પ્રોપર દૂધ ગોળ નો પ્રયોગ બી બેસ્ટ છે. અમે લોકો એના વિડીયો બી બનાવ્યા છે દૂધ ગોળ ના પ્રયોગ ના. અને આપણે દૂધ ગોળ ના પ્રયોગ ને લીધે જોરદાર રિઝલ્ટ મારા પર્વત ની અંદર ભીંડા ની અંદર દૂધ ગોળ ના લીધે જોરદાર પરિણામ આવ્યું છે. પણ આપણે પહેલા વર્ષે કહીએ તો પહેલા વર્ષે તો તમારી જમીન જ્યારે રાસાયણિક હશે તો એ અનુભવ જો જાણીએ તો 3 વર્ષની અંદર જમીન કેટલી પોચી પડી, કેટલું આમ 3 વર્ષમાં ફરક પડ્યો? અત્યારે તમે પાણી જો પાયે ને તો આપણા પગ ઘૂસી જાય વ્યા જમીન છે. અમાર પુષ્કળ પ્રમાણમાં આપણા ખેતરમાં અરસિયા છે. જ્યારે વરસાદ પડતો હતો ને હું ખેતર આવતો ને મારા ખેતરની ઉપર બધી માટી અરસિયા કાઢી કાઢીને આખા બધા હોલ કરી રહ્યા હતા. તો તમારું અનુભવ જાણી અને કેટલા ખેડૂત મિત્રો આ દિશામાં આગળ આવ્યા હશે આ જે પ્રાકૃતિક ખેતી અપનાવી ઓલપાડમાં? ઓલપાડમાં બી ઘણા, આખા ગુજરાતની અંદર બી ઘણા ખેડૂતો મારી વિડીયો જોઈ, આપણી યુટ્યુબ પર ચેનલ બી છે એમાં મારા પોતાના ઘણા બધા વિડીયો છે. બરાબર. અને એ ચેનલ થકી પાકિસ્તાન સુધીનો એક ખેડૂતે બી આપણે ફોન કર્યો હતો. ઓહો, યસ, ગ્રેટ. અને તે બી જાતે મોમેદન છે પણ જાતે હોસ્પિટલ ચલાવે છે, હાડકાનો ડોક્ટર છે, 250 એકર નો માલિક છે. એ મને ભાઈ કે મારથી મોટો છે, છતાં પણ જોરદાર માણસ છે. એને મેં દૂધ ગોળ ના પ્રયોગ વિશે કીધું. આ બધા પ્રયોગો બલરામ કિશનના એ વિડીયો જોઈને પ્રાકૃતિક ખેતી ત્યાં પાકિસ્તાનમાં કરે છે. અને આખા ગુજરાતનું મારું વાસુદેવ ગ્રુપ છે એની અંદર 600 ની ઉપર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે, તેમાં 80% સ્વાધ્યાય પરિવારના ખેડૂતો છે. અને એ ગ્રુપની અંદર કેવીકેના અધિકારી છે, રિટાયર કર્મચારી છે, રિટાયર પોલીસ કર્મચારી પણ મારા ગ્રુપની અંદર છે. એટલે બધા નહેર ખાતાના છે, સિંચાઈ વિભાગના છે, ડ્રેનેજ ખાતાના છે, કેવીકેના છે, આપણા ગામ સેવક ભાઈઓ છે અને ઘણા મોટું ગ્રુપ છે. ખૂબ સરસ. તમે ઘણા બધાને માર્ગદર્શન પણ આપ્યું અને આગળ વધ્યા એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન છે. તમારું ઉદાહરણ છે, આદર્શ ઉદાહરણ છે. અને દર્શક મિત્રો, ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે અને જે લોકો પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવા ઈચ્છે છે એ લોકો ચોક્કસપણે તમારા અનુભવો જાણશે અને આગળ વધશે અને તમને ફોન પણ કરશે. આપણે સ્ક્રીન પર કિરીટભાઈના નંબર ચલાવી જ રહ્યા છો, કોઈને કાંઈ પણ સવાલ હોય તો તમે પૂછી શકો છો. તો આપણે થોડી ઘણી વાત ખેતરમાં ફરીને પણ કરીએ. તો ચલો આપણે દર્શક મિત્રોને દેખાડી તમારું ખેતર. બતાવો બતાવો. પ્રાકૃતિક ખેતીની આપણે જે વાત કરી રહ્યા છીએ એ ચર્ચામાં આપણે આગળ વધીએ તો આ ખૂબ જ સરસ કેળ તમારી ગ્રો થઈ છે. શું કેવું છે તમારો આ પહેલો અનુભવ કેવો રહ્યો કેળનો? આ મારી પ્રાકૃતિક ખેતીની કેળ છે અને એનું અંતર છે 6x6 ફૂટ. એટલે જીગજેક પદ્ધતિ જે ડૉક્ટર બલરામ કિશન મધ્યપ્રદેશનો કહે છે કે જીગજેક પદ્ધતિ એ બનાવો અને તે પ્રમાણે આપણે અણપ પદ્ધતિ અમલમાં મૂકી છે કે આ કેળની જાત છે આપણી G9 અને ત્રીજી સાયકલની આ આપણી ટીસી કલ્ચર છોડ છે અને 15 ઓગસ્ટ જે ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટ એનું રોપાણ કર્યું છે અને અત્યાર સુધીમાં આપણે 2-1 વાર જીવામૃત પાયું છે અને અત્યારે પાળિયાવાડીને પણ ઘન જીવામૃત નાખી અને આ પાળિયાવાડીરા છે આચ્છાદન કર્યું છે અને જોરદાર આચ્છાદનનું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. જોઈ શકો છો દર્શક મિત્રો, તમે ક્યારેય પણ આ તરફ આવવાનું થાય તો ચોક્કસ મુલાકાત લેજો. ઓલપાડની અંદર આવેલું છે, આંધી ગામ હાઈવે પર જ છે, હાઈવે ટચની જમીન છે કિરીટભાઈની અને ત્યાં ખૂબ જ સરસ આ કેળ લાગી છે. તમે જે આચ્છાદન તો કર્યું પણ આ થોડી જગ્યા બચી છે તો હવે તમે આમાં આંતરપાક લેવાનો તમારો કોઈ એ વિચાર ખરો? હા, આંતરપાકની અંદર અમે કઠોળ વર્ગના પાક લઈ શકાય. એની અંદર આપણે બંને સાઈડ 2 ફૂટ છોડીને આની અંદર 1.5 ફૂટની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર આપણે પાપડીનો વાવવાનું આયોજન કરી રહ્યા છે. એટલે આમાં કઠોળ વર્ગના પાકથી, કારણ કે કઠોળ વર્ગના પાકથી આ મારી કેળને નાઇટ્રોજન મળશે. આપણે પહેલા દિવસે હળદરનો પાક લીધો ત્યારે તમે કંઈ આંતરપાક લીધેલો કે નહીં? હળદર તો અંદર મૂકેલી ને, તુવેર બનાવેલી, પછી મગ બનાવેલા, એટલે આવી રીતના આંતરપાક જરૂરી છે.
સહપાક કહેવાય આને, અને સહપાક એકબીજાને ખોરાક આપે, નાઇટ્રોજન આપે, માઇક્રોન્યુટ્રન આપે, એવી રીતના છોડને આપણે આપે. ખૂબ સરસ, ખોરાક પણ આપે અને સાથે સાથે દર્શક મિત્રો વળતર પણ આપે એ યાદ રાખવું. કિરીટભાઈ, આપણે આજે તમારા બીજા ખેતરે પણ આવ્યા છીએ મુલાકાત લેવા માટે, અને અહીંયા તમે આ પાપડી કરી છે, તમારા અનુભવો દર્શક મિત્રો જોડે શેર કરો. હા, આપણે પર્વતના વેલાની અંદર આંતર પાક તરીકે પાપડી લીધી છે. આજે પર્વત આપણે રોપ્યા છે એ 23 ઓગસ્ટે પર્વત રોપાટા, બિન સંસ્કાર કરીને બીજા મૂળનો પટ આપીને સંસ્કાર કરીને આપણે રોપાટા, અને 4 જ દિવસની અંદર આનું જે આચ્છાદન લીમડાનું કરેલું એની અંદર 4 દિવસની અંદર આપણા પર્વત ઉગીને બહાર નીકળી ગયા હતા. એટલે પ્રાકૃતિક ખેતીની અંદર બીજ સંસ્કાર જરૂરી જરૂરી છે. બીજ સંસ્કાર કરો તો આમાં કોઈ બીજો આની અંદર ફૂગ નથી નાખવાની, કોઈ આમાં કોઈ બીજી જીવાતો આવવાની શક્યતા ઓછી રહે છે. એટલે બીજા મૂળનો સંસ્કાર જરૂરી છે. બરાબર. તો પાપડીમાં આમ જોવા જઈએ તો અમારા અનુભવ એવું કહે છે કે રોગ જીવાતનો બહુ પ્રશ્ન નડે છે, અને તો તમે એના માટે શું કર્યું આમાં પ્રાકૃતિક ખેતી? પ્રાકૃતિક ખેતીની અંદર આપણા જો આમાં ચૂસ્યા પ્રકારની જીવાતો આવે તો આપણે અજમાસ્ત્ર બનાવ્યું છે, અને કોઈ આમાં ફૂલવડતી આમાં ખાસ આવે એના માટે આપણે 10 પરિણામનો સ્પ્રે કરીએ તો આમાં જોરદાર પરિણામ. ભાગ્ય જ આમાં તમે કોઈ પાપડી આખા ખેતરમાં ફરો તો ફૂલવાળી જીવાત મળે, આમાં કોઈ બીજી જીવાતો આવે નહીં. કારણ કે આમાં પ્રાકૃતિક ખેતીની અંદર અમાસ પૂનમ એના 2-4 દિવસની આજુબાજુ તમે છંટકાવ કરો તો જોરદાર રિઝલ્ટ છે. ખાસ અમે તમારે ત્યાં આ સૂકી પરાળી પણ જોઈ, તો એની તમે કંઈ વાત કરો, કારણ કે ઉત્તર ભારતની અંદર આ પરાળી બાળવાનો પણ પ્રશ્ન છે, અને આપણે હવે અહીંયા દક્ષિણ ગુજરાતમાં પણ બધા શેરડીની બાળતા હોય છે અને ડાંગરની પણ બાળતા હોય છે, શું કહો છો તમે એના માટે? હા, આપણે આમાં ખેડીને હવે આચ્છાદન કરવાના છે. આચ્છાદન માટે આચ્છાદન 3 પ્રકારનું છે. એક ખેડીને આપણે ખેડ કરીએ એ આચ્છાદન કહેવાય, પછી લીલો પડવાશ કરીને કરીએ એ આચ્છાદન કહેવાય, અને આ સૂકું આચ્છાદન છે. અને આપણા ડાંગરના આપણા ખેતરના ડાંગરની પરાળી છે એને પાથરી દઈશું, એટલે આમાં કોઈ બીજું નિંદામણ આપણે કરવાની જરૂર પડશે નહીં. નિંદામણ ન કરવાનું, આ આચ્છાદનનું જો કોશે એટલે એનો ઓર્ગેનિક કાર્બન વધશે, એટલે આપણે જમીનની અંદર ઉત્પાદનએ ઘણું વધવું ઉત્તરોત્તર વધતું જશે. બીજી વાત કરીએ તો કે આ ખેતરને તૈયાર કરવા માટે તમે શું શું કર્યું હતું શરૂઆતમાં? શરૂઆતમાં આપણે ઉનાળાની સિઝન અંદર મગનું વાહેલ કરેલું, એટલે ઓર્ગેનિક કાર્બન વધે એ માટે આપણે મગ બનાવ્યા હતા ઉનાળાની સિઝન અંદર 2000 ગયા વર્ષે એમ. અને આ વર્ષે આપણે આની અંદર 2 વખત કૂવાનું પાણી પાયું છે, કેનાલનું પાણી પાયું છે, અને નહેરનું પાણી, ખાડીનું પાણી પાયું છે. તો એની અંદર 2 વાર જીવામૃત પાયું છે, 1 વાર આંકડામાંથી બનાવેલું પોટાશ પાયું છે, પછી બાફેલા ચોખામાંથી બનાવેલું આપણે ઘેર બનાવેલું હ્યુમિક એસિડે પાયું છે, અને એનું જોરદાર પરિણામ આપણે દેખાઈ રહ્યું છે. આપણે પાપડી જો આંકડામાંથી પોટાશ પાયું એટલે આંકડી બધી પાપડી એક કે ધારે કે બધી જવા લાગી છે. જોઈ શકો છો તમે લોકો દર્શક મિત્રો, આંકડાના પોટાશ એમાંથી પોટાશ મળે, આંકડામાંથી સલ્ફર બને, નાઇટ્રોજન મળે, આપણે 3 વસ્તુ આપણે એને મળી રહે છે. એનું યોગ્ય માપ છે, આપણે ગૌમૂત્રમાંથી બનાવેલું છે, એટલે એકડે તમારે 8-10 લિટર વાપરી શકાય. છંટકાવ કરો એ તો 1 પંપની અંદર 15 લિટર પાણીની અંદર 500 ml 250 ml તમારા છોડ જમાડા કોપ, એટલે છોડનો કેટલો વિકાસ છે એ પ્રમાણે તમે આયોજન કરી શકો. કિરીટભાઈ, તમારું ખેતર ખૂબ જ સરસ છે અને પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવા ઈચ્છતા લોકો માટે તો ખૂબ જ આદર્શ છે. તમે કંઈ અમારા દર્શક મિત્રોને કંઈ સંદેશો આપવા માંગતા હોય તો તમે જણાવો. દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એવો આપણો અભિગમ છે. હું તાલુકાનો કન્વીનર છું, એ મારી જવાબદારી છે, અને દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો આપણો પ્રયાસ છે. અને મારો એની ટાઈમે મારો નંબર છે, એ નંબર પર તમે કોલ કરી શકો, આપણે તમને જરૂર એમાં માર્ગદર્શન બી આપીશું. ખૂબ સરસ, અમે આજે ખ્યાતિ સ્ટોકમાં જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે દર્શક મિત્રો. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમને લોકોને આજનો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. ફરી પાછી આ પ્રકારના વિડીયો સાથે મળતી રહીશ, ત્યાં સુધી આવજો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.